ભાઈ અને બહેનનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધનનો તહેવાર. રક્ષાબંધનના દિવસે બહેન હેતથી તેના ભાઈની કલાઈ ઉપર રક્ષા સ્વરૂપે રાખડી બાંધતી હોય છે. બહેનો માટે આ તહેવાર ખૂબ જ મહત્વ રાખે છે અને એટલા જ માટે રક્ષાબંધનના પર્વ ઉપર બહેન તેના ભાઈની કલાઈ ઉપર જે રાખડી બાંધે છે તે રાખડી બધાથી અનોખી હોય તેવી રાખડીની પસંદગી કરતી હોય છે. કલાકો સુધી રાખડીઓ જોયા બાદ રાખડીની પસંદગી કરતી હોય છે અને એટલા જ માટે રક્ષાબંધન પર્વ ઉપર રાખડી બનાવતા કારીગરો પણ અલગ અલગ વેરાયટીની રાખડીઓ બનાવતા હોય છે. પરંતુ છેલ્લા 2 વર્ષથી કોરોના વાયરસના આતંકના પગલે રાખડી બનાવતા કારીગરોએ રાખડીઓની વેરાયટી મર્યાદિત કરી દેતા અત્યારે બજારોમાં મર્યાદિત ડિઝાઇનની જ રાખડીઓ ઉપલબ્ધ છે. રાખડીઓની ડિઝાઇન મર્યાદિત હોવાના લીધે રક્ષાબંધનના પર્વને લઈ બહેનો પોતાના ભાઈઓ માટે જે રાખડીઓ ખરીદવા બજાર પહોંચી રહી છે તે બહેનોને મર્યાદિત ડિઝાઇનની રાખડીઓ જ મળતી હોવાથી આ બહેનોમાં નિરાશા જોવા મળી રહી છે. દર સાલ અમે રાખડી લેવા આવતા હતા એવી રાખડી નથી, પણ હાલ જે છે અમે લઈ લઈએ છીએ. ભાઈ માટે રાખડી તો બાંધવી જ પડે. કોરોના વાયરસના પગલે રાખડીની ડિઝાઇન મર્યાદિત હોવાતી હોવાના લીધે તેની સીધી અસર રાખડી બજાર ઉપર જોવા મળી રહી છે. રાખડીના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓ પણ જણાવી રહ્યા છે કે કોરોના વાયરસના લીધે રાખડીની ડિઝાઇન મર્યાદિત હોવાના લીધે ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો થયો છે અને તેના લીધે રાખડીના વેપારમાં મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. શ્રાવણ મહિનાના પવિત્ર રક્ષાબંધન તહેવાર નિમિત્તે હાલમાં જે કોરોનાની અસરના કારણે કારીગરો જે રાખડીઓ બનાવે છે એ લગભગ ખાસા બનાવવાની ઓછી કરી દીધી છે. કોરોનાના કારણે ધંધા ઉપર ઘણી અસર છે. છેલ્લા 2 વર્ષથી કોરોનાની મહામારીના કારણે બજારમાં થોડી મંદીનું વાતાવરણ રહે છે. રાખડીઓની અંદર ઘણી કારીગરોએ વેરાયટીઓ બનાવવાની ઓછી કરી દીધી છે. હાલમાં પણ માપની જ વેરાયટીઓ છે, જે અનુભવી ડિઝાઇનો આવતી હતી એમાં ઘણો ફરક પડ્યો છે અને બહેનો પણ લિમિટેડ ખરીદી કરી રહી છે અને સ્ટોક બી અમારી પાસે લિમિટેડ જેવો છે, કારણ કે કોરોના કાળમાં કોઈ તહેવારનો ઉત્સાહ લાગતો નથી. કોરોના વાયરસની અસર સમગ્ર વિશ્વ ઉપર જોવા મળી રહી છે અને તેના લીધે વિશ્વના મોટાભાગના ધંધા રોજગાર પણ પડી ભાંગ્યા છે. ત્યારે આશા રાખીએ કે વિશ્વમાંથી કોરોના મહામારી ઝડપથી દૂર થાય, જેથી મૃતપ્રાય અવસ્થામાં પહોંચેલા ધંધા રોજગાર ફરીથી જીવંત બને.